નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 7ના આંબેડકર હોલથી પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ આવ્યો શરૂ કરવામાં. તો આંબેડકર હોલની પાછળ આવેલી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા સ્વચ્છતાનો અભાવ, બ્લોકની કામગીરી અધૂરી રહી ગઈ હોવાની થઈ રજૂઆતો. પાટણના છાત્રએ 10 દિવસની મહેનતથી રામ મંદિરની બનાવી પ્રતિકૃતિ. થર્મોકોલમાંથી મંદિરના શિખરોને કોતર્યા આવે હું તો આ મંદિરની પ્રતિકૃતિ નિહાળવા માટે કોલેજીયનો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં થયા એકત્રિત. તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી વોર્ડ વાઇઝ શહેરીજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર 7માં યોજાયો હતો. ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદી સહિત સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકાની ટીમ આંબેડકર હોલથી પાલિકા આપના વોર્ડ કાર્યક્રમનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આંબેડકર હોલની પાછળ આવેલા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા સ્વચ્છતાનો અભાવ, બ્લોકની કામગીરી અધૂરી રહી ગઈ હોવાની રજૂઆતો શહેર ભાજપ પ્રમુખ સહિત પાલિકા પ્રમુખની ટીમને કરી હતી. ત્યારે આંબેડકર હોલના પાછળથી લઈને ઠક્કરની વાડી સુધીનો રોડ મંજૂર થઈ ગયા હોવાનું જણાવી ટૂંક સમયમાં તેનું કામ શરૂ કરવાની હૈયાધારણા સ્થાનિક લોકોને આપી હતી. તો ધીરજ સોલંકીએ રસરંજનની ગોડાઉનની સહિતની આંબેડકર હોલમાંથી સતત પાણી જાહેર માર્ગો પર આવતું હોવાની ફરિયાદ કરી તેઓને નોટિસ પાઠવી કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આમ વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટરને બાકાત કરતા અહીં ચૂંટાયેલા અન્ય 2 કોર્પોરેટરોની ઉદાસીનતાને લઈને એ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે રોડ રસ્તાની પણ હાલત ખરાબ હોવાનું જોવા મળ્યું હતું. પરંતુ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર 7માં યોજાતા આ વિસ્તારની સ્વચ્છતાની સાથે સાથે દવાનો છંટકાવ કરી આ વિસ્તારને નવીન આપવાનું કાર્ય 1-2 દિવસમાં પૂરું કરવામાં આવ્યું હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસના કામો ઝડપથી હાથ ધરી આ વિસ્તારને વિકાસ સંપૂર્ણ રીતે કરવાનું જણાવ્યું હતું. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં સદીઓ બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે અને તેમાં તારીખ 22 જાન્યુઆરીના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે તેની સાથે જ પાટણમાં પણ વર્ષો પુરાના રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી દેવતાઓના મંદિરો ભક્તજનો માટે આસ્થાના પ્રતીક સમા શોભાયમાન બની રહ્યા છે. પાટણ શહેરના ગોળશેરી શારદા સિનેમા ગીરધારી રોડ પર આવેલા 200 વર્ષ પૂર્વે સ્થાપિત ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર પરિસરમાં પણ લોકોના આસ્થાના પ્રતીક સમૂહ બની રહ્યું છે. ત્યારે આ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી રામ ભક્તોના સહયોગથી મંદિરનું નવનિર્માણ કાર્ય પૂર્ણ કરી તેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 20 જાન્યુઆરીને શનિવારથી તારીખ 22 જાન્યુઆરી એમ 3 દિવસીય ભક્તિસભર માહોલમાં પ્રતિકકુમાર જયંતિભાઈ પટેલ વાલી અને શ્રીમતી નીતાબેન ભીખાભાઈ પટેલ પરિવારના યજમાન પદે યોજાનાર છે. શહેરના ગીરધારી રોડ પર આવેલા શ્રી રામજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલ 3 દિવસીય ધાર્મિક ઉત્સવોની માહિતી અર્થે ગુરુવારના રોજ મંદિર પરિસર ખાતે ટ્રસ્ટીગણ અને સેવક મંડળની ઉપસ્થિતિમાં પાટણના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, સેવક દિનેશભાઈ પટેલ, દેવાંગભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ સહિતનાઓએ જણાવ્યું હતું કે આ મંદિર 200 વર્ષ જૂનું હોય જે જર્જરિત બનતા તેનું નવનિર્માણ કરવામાં આવેલ. આ મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને જાનકી માતા સહિત હનુમાનજી મહારાજની પ્રતિમાઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 20-22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરની સાથે સાથે 3 દિવસીય આયોજિત કરવામાં આવેલ છે, જેમાં તારીખ 20 જાન્યુઆરીએ સવારે 8:30 કલાકે ગણેશ પૂજન, બપોરે 12:35 કલાકે મંડપ પ્રવેશ હોમ હવન સાથે બપોરે 3:15 કલાકે કર્મકુટી પૂજન હોમ,
5:30 કલાકે સાંઈ પૂજા આરતી અને રાત્રે 8 કલાકે ભગવાનની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા મંદિરેથી નીકળશે. તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે દેવી દેવતાઓના પૂજન સાથે 10 કલાકે વાસ્તુપૂજન, 3 કલાકે મહાસ્થાપન વિધિ અને સાંજે 5 કલાકે હોમ પ્રસાદ વિધિ, 5:30 કલાકે સાંઈ પૂજા આરતી અને રાત્રે 9 કલાકે કનૈયા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન કરાશે. ત્યારે તારીખ 22 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે દેવતાઓનું પ્રાણપૂજન, બપોરે 12 કલાકે પ્રાણહોમ, બપોરે 12:39 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે 4 થી 5 પૂર્ણાહુતિ આરતી સાથે આ ત્રિદિવસીય પ્રસંગ સંપન્ન થશે. આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગના યજમાન પદે પ્રતિકુમાર જયંતિભાઈ પટેલ વાલી અને શ્રીમતી નીતાબેન ભીખાભાઈ પટેલ પરિવારે લાવો લીધો છે. તો આ ધાર્મિક પ્રસંગની શાસ્ત્રોક્ત વિધિ વેદપાઠી યજ્ઞેશ અધ્યારૂ સહિતના ભૂદેવો દ્વારા કરવામાં આવશે. તો આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગે પાટણની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ભક્ત મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું. અને અયોધ્યાની તર્જ ઉપર એ જ દિવસે, શુભ દિવસે, એ જ શુભ મુહૂર્તે ઐકણાનું આપણે ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ. આ મંદિરની એક વિશેષતા કે એની અંદર ભગવાન રામજીની મૂર્તિ છે ને એની એક શ્યામ પથ્થરથી બનેલી. કોઈ જગ્યાએ નાસિકમાં હોય ખાલી કાલારામ મંદિર, એની અંદર કાળી મૂર્તિ, બાકી એક કાળી મૂર્તિ દરેક જગ્યાએ લગભગ કાળી મૂર્તિ હોતી નથી. એ મંદિરની એક વિશેષતા છે. પછી આ મંદિરની અંદર જે અત્યારે દાતાઓના સહયોગથી ધીરે ધીરે કરી આપણે એને આ આખું બનાવી દીધું. ભાઈ આ હોલ બનાવ્યો છે સત્સંગ હોલ. હજુ બીજા ફેસની અંદર આગળનો ભાગ જ, જે મેઇન જે પહેલા મંદિરનો મેઇન દરવાજો હતો એ ભાગ પણ આખો હોલ જેવું બનાવવાનું છે. એની અંદર એ આ પ્રતિષ્ઠા થઈ જાય પછી એનું તરત કામગીરી શરૂ થશે. બરાબર. એટલે આપણે 3 દિવસે 20 તારીખે સાંજે શોભાયાત્રા રાખેલી છે. એની શોભાયાત્રા એટલા માટે રાત્રે રાખી કે આખા એરિયાના લોકો, આખા પાટણના બધા અંદર આવી શકે. અત્યારે એવો માહોલ છે અયોધ્યાની અંદર જે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે, એટલે ખૂબ જ ધર્મમય આખા દેશની અંદર રામમય માહોલ બનેલો હોય. તો પાટણવાસીઓને પણ એનો એક, બધા લોકો અયોધ્યા જઈ શકવાના નથી, ત્યાં આગળ એક મર્યાદા છે. તો તમે અહીં આવો, અહીં મંદિરમાં આવો અને એ જ પ્રકારને તમે અનુભૂતિ કરો, એ દર્શન કરો, પૂજા કરો બધી જઈ રીતે. એટલે પાટણવાસીઓને એક આ અનોખો લાભ મળવાનો છે. એ જ દિવસે આપણે મંદિરની ભગવાનની પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. બચપન વિદ્યાલય ખાતે બાળ સંસદ ચૂંટણીની ઉજવણી સુંદરતાથી કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણના અંબાજી નેડિયા વિસ્તારમાં આવેલ બચપન વિદ્યાલય બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે બચપન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા ચૂંટણીનું મહત્વ વિશેની સુંદર જાણકારી બાળકોને આપવામાં આવી હતી અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર સ્ટાફ પરિવારના સભ્યો દ્વારા કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો હતો. સમગ્ર વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી પોતાનો મતનો ઉપયોગ કરી અને ઉમેદવારોને વિજેતા બનાવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કેટી સર દ્વારા કરવામાં આવ્યું હતું. બચપન વિદ્યાલય પાટણની અંદર આજે બાળ સંસદની ચૂંટણી 2024નું આયોજન કરેલું હતું, જેમાં GS અને LRની ચૂંટણી હતી. એની અંદર બાળકોએ એક ઉત્સાહભેર સરસ મજાનું વોટિંગ કરેલ છે અને બહુ ઊંચી સંખ્યામાં વોટિંગ થયેલ છે. અમારા ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ તથા સ્ટાફગણે બહુ સારી મહેનત કરી અને આ કાર્યક્રમને બહુ સફળપૂર્વક બનાવેલ છે. પાટણના સરસ્વતી તાલુકાના જંગરાલ ખાતેના જયવીર સ્ટડ ફાર્મ ખાતે અશ્વપ્રેમી અપબ્રીડર અશ્વપાલકોનું સ્નેહમિલન યોજાયું હતું. જ્યારે આ સ્નેહમિલન મારવાડી અપ લુપ્ત થતા અને બ્રીડ સુધારવા માટેનું આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી સમયમાં ભવ્ય અશ્વોનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આવનારી પેઢીઓને પણ અશ્વપ્રેમી અશ્વની વિશે જાણકારી પણ આપવામાં આવનાર છે. કોલ્ટ, ભારતવીર, શાયર, ભારતરત્ન જેવા અશ્વો આ મારવાડી બ્રીડ સુધારવા માટે લાવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના તમામ અશ્વપાલકો માટે બ્રીડ સુધારવા માટે સમગ્ર ગુજરાતમાંથી આજના પ્રસંગે અશ્વપાલકો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેર વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમ વખત સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન આગામી તારીખ 24 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. શ્રી વાલ્મીકી સમાજ પાટણ દ્વારા સૌ પ્રથમ આયોજિત કરાયેલા આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા પાટણ વાલ્મીકી સમાજ સેવા વિકાસ મંડળ અને શ્રી જાહેર વિકાસ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને સમાજના આગેવાનો સમાજની 11 દીકરીઓને સમૂહ લગ્ન દરમિયાન સારું કન્યાવર મળે તે માટે દાતા પરિવારોનો સંપર્ક કરી સખાવત એકત્રિત કરી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના સુભદ્રનગરમાં આવેલ અવની હોસ્પિટલના જાણીતા સેવાભાવી તબીબ ડૉક્ટર વ્યોમેશભાઈ શાહની વાલ્મીકી સમાજના આગેવાનોએ મુલાકાત લઈ વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નના આયોજનમાં સહભાગી બનવા અપીલ કરતા ડૉક્ટર વ્યોમેશભાઈ શાહ દ્વારા ઉદાર હાથે વાલ્મીકી સમાજના આગેવાનોને સખાવત અર્પણ કરતા વાલ્મીકી સમાજના આગેવાનોએ ડૉક્ટર વ્યોમેશભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણના ઇતિહાસ વિષયના છાત્રએ 10 દિવસની મહેનતથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી થર્મોકોલમાંથી મંદિરના શિખરને આબેહૂબ કોતર્યા હતા. પાટણમાં રામલલ્લાના નૂતન મંદિર તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાન બિરાજમાન થવાના છે. તેને લઈ પાટણમાં પણ ઠેર ઠેર ભાવિક ભક્તોમાં તેનો ભારે ઉત્સાહ અને ઉમંગ તથા ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે. ત્યારે આ રામ ભક્તિ ભાવનાને ઉજાગર કરવા માટે પાટણના એક કોલેજિયન છાત્રએ પોતાની રામ ભક્તિને પ્રદર્શિત કરવા માટે અયોધ્યાના રામ મંદિર જેવે જ શ્વેતવર્ણની પ્રતિકૃતિને થર્મોકોલમાંથી કંડારી છે. પાટણની આર્ટસ કોલેજના 6ઠા સેમિસ્ટરમાં ઇતિહાસ વિષયમાં અભ્યાસ કરતા છાત્ર મહેન્દ્ર ગોસ્વામીએ 10 દિવસની મહેનતથી થર્મોકોલમાંથી આબેહૂબ રામ મંદિરની પ્રતિકૃતિની રચના કરી છે. આ મંદિરની પ્રતિકૃતિ નિહાળવા માટે કોલેજીયનો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. જય શ્રી રામ. અમારી કોલેજ શ્રીમતી શ્રી અને શ્રીમતી પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજમાં રામલલ્લાની જે અયોધ્યામાં રામલલ્લાની જે મંદિરમાં સ્થાપના થવાની છે એ મંદિરની અમે છબી બનાવી છે. તે અમારા ભાઈ જો ગોસ્વામી મહેન્દ્રભાઈએ બનાવી છે. તેથી અમે બધી છોકરીઓ બહુ ખુશ છીએ. એટલે અમે બધા જોરથી બોલીશું, જય શ્રી રામ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 7ના આંબેડકર હોલથી પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ આવ્યો શરૂ કરવામાં. તો આંબેડકર હોલની પાછળ આવેલી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા સ્વચ્છતાનો અભાવ બ્લોકની કામગીરી અધૂરી રહી ગઈ હોવાની થઈ રજૂઆતો. પાટણના છાત્રએ 10 દિવસની મહેનતથી રામ મંદિરની બનાવી પ્રતિકૃતિ. થર્મોકોલમાંથી મંદિરના શિખરોને કોતર્યા આબેહૂબ. તો આ મંદિરની પ્રતિકૃતિ નિહાળવા માટે કોલેજીયનો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં થયા એકત્રિત. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.